કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું પણ મજામાં છું. બાળ દોસ્તો, હું તમને બધાને એક વાત પૂછું. તમે બધા ઘરમાં રાતે બેસીને વાતો કરતા હો અને એમાં અચાનક લાઈટ જતી રહે તો તમે શું કરો? બોલો બોલો, શું કરો? હા, બરાબર સાચું કહ્યું. દીવાની શોધ કરો. ક્યાંકથી જો પ્રકાશ પડે તો એ અંધારું અજવાળામાં ફેરવાઈ જાય, બરાબર ને મિત્રો? એક નાનો સરખો પ્રકાશ પણ અંધારાને અજવાળામાં ફેરવી અને મનને શાંતિ આપે છે અને રાહત પણ આપે છે. તેવી જ રીતે આ કાવ્યમાં કવિ ભગવાન પાસે ન ધન ન વૈભવ, બસ ખાલી જ્ઞાનરૂપી પ્રકાશની જ અપેક્ષા રાખે છે. એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. તો ચાલો જોઈએ આજના એકમમાં આપણે શેની વાત કરીશું. હા બાળમિત્રો, આજે આપણે જે કાવ્ય ભણવાના છીએ તેનું નામ છે ગુજરાતી ધોરણ 8 સત્ર 1 એકમ 2 એક જ દે ચિનગારી. બાળમિત્રો, ગયા અંકમાં તમે કયો એકમ ભણ્યા હતા તે તો બધાને યાદ છે ને? બરાબર છે. ગયા અંકમાં આપણે બજારમાં એકમ વિશે શીખ્યા હતા. તો ચાલો મને કોણ કહેશે કે આ એકમમાં શેની શેની વાત આવે છે? ખૂબ જ સરસ. બજારમાં એકમ એક ચિત્રપાઠ છે અને આ ચિત્રપાઠમાં આપણે ચિત્રો દ્વારા જ વાહન વ્યવહારના વિવિધ સાધનોની સમજૂતી મેળવી હતી અને સાથે સાથે ચિત્રો દ્વારા જ જીવન જરૂરિયાતની વસ્તુઓની સમજૂતી પણ મેળવી હતી. આ બધું જુદા જુદા ઉદાહરણો દ્વારા ખૂબ જ સરસ રીતે રજૂ કર્યું છે. તો બાળમિત્રો, હવે આજના અંકમાં આપણે એકમ 2 એક જ દે ચિનગારી કાવ્ય ભણવાનું છે. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એક પ્રાર્થના કાવ્ય છે. આ કાવ્યમાં કવિ હરિહર ભટ્ટ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી, મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. આ સુંદર કાવ્યના કવિ શ્રી હરિહર ભટ્ટનો આપણે પરિચય મેળવીએ. કાવ્ય 2 એક જ દે ચિનગારી. કવિ પરિચય. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ પ્રાર્થના ગીતના કવિ શ્રી હરિહર પ્રાણ શંકર ભટ્ટ છે. તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેમનું મૃત્યુ 1978માં થયું હતું. ભટ્ટ સાહેબ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમણે ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કવિ હરિહર ભટ્ટે હૃદયરંગ, ખગોળ અને ગણિતના પુસ્તકો લખ્યા છે. તે મેળવીને તમે જરૂરથી વાંચજો. તો ચાલો હવે આપણે આ કાવ્ય એક જ દે ચિનગારીનું શ્રવણ કરીએ. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી.
खसता खसता खर्ची जिंदगी सारी चकमक लौटू घसता घसता खर्ची जिंदगी सारी जाम गिरी पत्नी भारी एक जदे चिंगारी महान एक जदे चिंगारी एकज दे चिनगारी महानल एकज दे चिनगारी चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी जोयू ने मित्रों कितला अद्भुत शब्दों छे बाळ मित्रों आ काव्य सांभळवानी सौने मजा आवी ने मने पण खूब ज मजा आवी तो चालो हवे आपणे काव्यना श्रवण पछी काव्यनी विगते समझूती मेळवीए एकज दे चिनगारी महानल एकज दे चिनगारी चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी जाम गरीमा तणखो न पड़ियो न फळी मेहनत मारी महानल एकज दे चिनगारी समझूती कवि कहे छे हे महानल हूँ आपनी पासे मात्र एकज चिनगारी एटले के ज्ञान रूपी प्रकाशनु एकज किरण मांगु छु जिंदगीना नाना मोटा कार्यो करता करता आ लोढ़ा रूपी जीवन मा अनेक चकमक थई परंतु जाम गरीबा एके तणखो पड़ो नथी एटले के जिंदगी मा ज्ञान रूपी प्रकाश थयो नथी आ बधु करता मारी मेहनत फळी नथी हे परमात्मा हूँ आपनी पासे ज्ञान रूपी प्रकाश नू केवल एकज किरण एटले के चिंगारी मांगु छु चांदो सळग्यो सूरज सळग्यो सळगी आभ अटारी ना सळगी एक सगड़ी मारी
વાત વિપતની ભારી મહાનલ એક જ દે ચિનગારી સમજૂતી હે પરમાત્મા આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે સૂરજ પણ પ્રકાશિત થયો છે આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે પરંતુ મારી જીવન રૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે હે પ્રભુ હું જ્ઞાન રૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માંગુ માંગુ એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી સમજૂતી હે પરમાત્મા ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે હે ભગવાન હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી માત્ર એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો મિત્રો આ કાવ્યને હવે તમે બરાબર રીતે સમજી જ ગયા હશો હવે આપણે આવતા અંકમાં ફરી મળીશું આવજો મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આપણી આસપાસ શું પ્રકરણની અંદર મૃદાવરણ વિશે અભ્યાસ કર્યો હતો સાચું ને હવે આજે આપણે જલાવરણ વિશે વિગતે જોઈશું તો તમને ખબર જ છે કે આપણી પૃથ્વી ઉપર કુલ કેટલા આવરણો આવેલા છે કોણ કહેશે ખૂબ જ સરસ ચાર આવરણો આવેલા છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો આજે આપણે જલાવરણ વિશે જોઈશું તો આપણે જલાવરણનો અર્થ વિશે જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર જે નીચાણવાળો ભાગ છે ત્યાં પાણી ભરાઈ રહે છે તેને આપણે જલાવરણ કહીએ છીએ ખાસ કરીને જલાવરણની અંદર પણ વિવિધ સ્વરૂપો આવેલા છે આપણે આગળ જોયું મૃદાવરણના વિવિધ સ્વરૂપો હતા તેવી રીતે જલાવરણના પણ વિવિધ સ્વરૂપો છે જેમાં ઉપસાગર મહાસાગર સામુદ્રધુની આ બધાનો સમાવેશ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો જલાવરણ પૃથ્વી સપાટીનો કુલ 71% ભાગ રોકે છે એટલે કે એ આપણે અહીંયા એક સ્લાઇડ છે એની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે કેટલું બધું પાણી આપણી પૃથ્વી ઉપર રહેલું છે અહીંયા તમે જુઓ તો 71% જે ભાગ છે એ લીલો રંગ જે દર્શાવવામાં આવેલો છે ત્યાં જલાવરણ છે અને કેસરી રંગ છે એ બધું જમીન છે એટલે અહીંયા મોટો વિસ્તાર આ જોવા મળતો હોય છે એટલે જલાવરણના જે વિવિધ સ્વરૂપો હતા એની પણ આપણે સમજૂતી મેળવીએ તો એની અંદર પહેલું છે મહાસાગરો અહીંયા તમે જોશો કે વિશાળ જળભંડારો જે ધરાવે છે તેવા ભાગોને આપણે મહાસાગરો કહીએ છીએ આપણી પૃથ્વી ઉપર કુલ 4 મહાસાગરો આવેલા છે એમાં સૌથી પહેલો જે મહાસાગર છે તે પેસેફિક મહાસાગર છે બીજો મહાસાગર જે છે એ એટલાન્ટિક મહાસાગર છે ત્રીજો મહાસાગર છે તે હિન્દ મહાસાગર છે અને ચોથો મહાસાગર છે તે આર્કટિક મહાસાગર છે મિત્રો આ મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર એ પેસેફિક મહાસાગર છે પાણીના જથ્થાના આધારે એ નાનો મોટો આપણે એ કરી શકીએ છીએ એટલે કે પેસેફિક મહાસાગરની અંદર પાણી વધારે છે એટલા માટે એ સૌથી મોટો મહાસાગર છે જ્યારે આર્કટિક મહાસાગર છે એ સૌથી નાનો મહાસાગર છે આમ મહાસાગરો બાદ પાણીના સ્વરૂપો જોવા જઈએ તો એની અંદર બીજું છે ઉપસાગરો તમે આ સ્લાઇડની અંદર જોશો તો અહીંયા મહાસાગરો નકશાની અંદર દર્શાવેલા છે કે પેસેફિક મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર છે હિન્દ મહાસાગર છે અને આર્કટિક મહાસાગર છે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં પણ એક આવો બ્લેન્ક નકશો આપેલો હશે જેની અંદર તમારે રંગ પૂરીને આ મહાસાગરોને દર્શાવવાના રહેશે ઉપસાગરોની વાત કરીએ તો ઉપસાગરોમાં સામાન્ય રીતે
મહાસાગરના જળભાગોનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આ ઉપસાગર જમીનથી ઘેરાયેલો હોય છે અને એના કારણે જમીન જે છે, જમીન આ પાણીને રોકે છે, એના કારણે એક મોટું સરોવર જેવું બને છે, એને આપણે ઉપસાગર કહીએ છીએ. આપણા ભારતની જ વાત કરીએ તો ભારતની અંદર તમે નકશામાં જોઈ શકો છો કે પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. આમ આપણા ભારતમાં બે ઉપસાગરો છે. હવે પછી આપણે અખાત વિશે જોઈએ તો અખાત એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો જમીનની અંદર પાણીનો સાંકડો પટ્ટો, એને આપણે અખાત કહીએ છીએ. અહીંયા એક સ્લાઇડ છે, એ સ્લાઇડમાં તમે જોશો તો જોવા મળશે, તમે જોઈ શકો છો કે અખાત કોને કહીશું. જો કે પાણીનો સાંકડો પટ્ટો કે જમીનની અંદર જે પાણીનો સાંકડો પટ્ટો છે તેને આપણે અખાત કહીએ છીએ. તો અહીંયા તમને કચ્છનો અખાત અને ખંભાતનો અખાત જોવા મળશે કે જેની ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલી હોય છે. આ રીતે આપણે અખાત પણ વિશ્વની અંદર ઘણા બધા આવેલા હોય છે. આ સિવાય સામુદ્રધુની એ પણ એક ભૂમિ સ્વરૂપનો એક ભાગ છે. તમે જોશો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને આપણે સામુદ્રધુની કહીએ છીએ. અહીંયા ભારતનો નકશાનો એક નીચેનો ભાગનો ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે, તેની અંદર તમે જોઈ શકો છો કે એક બાજુ બંગાળનો ઉપસાગર છે અને બીજી બાજુ અરબ સાગર છે. આ બંને વિશાળ જળક્ષેત્રો છે અને આ બંને વિશાળ જળક્ષેત્રો દક્ષિણ દિશામાં એટલે કે ભારતની નીચે શ્રીલંકા અને ભારત આ બંનેની વચ્ચે પાલ્ક નામનો જે પ્રદેશ છે એ પાલ્ક નામના પ્રદેશે ભેગા થાય છે. એટલે આ બંને જળ વિસ્તારોને અહીંયા જોડે છે, એટલા માટે આપણે એનું નામ આપ્યું પાલ્કની સામુદ્ર ધુની. વિદ્યાર્થી મિત્રો, જે તે સામુદ્ર ધુનીનું નામ જે તે આજુબાજુના વિસ્તારોના નામ ઉપરથી આપવામાં આવતું હોય છે. આમ જળરૂપોની અંદર સામુદ્ર ધુની, અખાત, ઉપસાગર અને મહાસાગરોનો સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો સૌથી વધારેમાં વધારે પાણી જે છે એ સમુદ્રમાં આવેલું છે. કુલ 97% ભાગનું પાણી એ સમુદ્રમાં છે, જ્યારે 0.1% પાણી જે છે તે બંને ધ્રુવ પ્રદેશો એટલે કે ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ અને ત્યારબાદ હિમાલયની તળેટીમાં બરફ સ્વરૂપે સચવાયેલું છે. આમ બાકી રહેલું કેટલુંક પાણી જે પીવાલાયક છે તે નદીમાં, સરોવરમાં, તળાવમાં અને ભૂગર્ભ જળ તરીકે સચવાયેલું છે. આમ પીવાલાયક પાણી જે છે એ ખૂબ જ ઓછું છે. જલાવરણની અંદર વરસાદના કારણે પણ આપણને પીવાનું પાણી મળી રહેતું હોય છે અને આમ પાણી એ જલાવરણની ભેટ ગણવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, પાણીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એ તમે જોયું કે જેની અંદર જલાવરણના ઉપયોગો દર્શાવવામાં આવેલા છે. તમે જોશો કે પાણી વગર આપણે કલ્પના કરી શકતા નથી. જો પાણી જ ન હોય તો આપણું જીવન અસ્તિત્વ રહી શકે નહીં. એટલા માટે જ તો કહેવાય છે કે જળ એ જ જીવન છે. તમે સ્લાઇડમાં જોયું કે પાણી આપણને ખેતી માટે ઉપયોગી છે, વાસણ માંજવા માટે ઉપયોગી છે, આ સિવાય આપણને પીવા માટે ઉપયોગી છે, એ ઉપરાંત ઉદ્યોગ ધંધાઓ ચલાવવા માટે પણ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આમ જલાવરણ જે છે એ જલાવરણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જલાવરણની ઉપયોગિતામાં આગળ જોઈએ તો જલાવરણની અંદર સમુદ્રમાં રહેલા કેટલાક તત્વો જેવા કે રસાયણો, છીપ, શંખ, માછલીઓ, ખનિજો આ બધું આપણને દરિયામાંથી પ્રાપ્ત થાય છે અને આના કારણે વિવિધ પ્રકારના ઉદ્યોગો પણ વિકાસ પામ્યા છે. મીઠું પણ આપણને દરિયામાંથી મળતું હોય છે અને મીઠાના કારણે મીઠા ઉદ્યોગ એ ખૂબ જ સારા પ્રમાણમાં વિકાસ પામેલો છે. આ મીઠા ઉદ્યોગ એ જલાવરણની જ ભેટ છે. આ સિવાય આપણે જોઈએ તો જે
દરિયાની અંદર સમુદ્રમાં જે મોજા આવતા હોય છે તેના કારણે આપણે એ મોજાને નાથીને એ પ્રચંડ શક્તિનો વિદ્યુત શક્તિ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે એમાંથી વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે પાણી છે એ પાણી દરેક સજીવ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે પાણી વગર કોઈપણ સજીવના જીવનની કલ્પના કરી શકાય નહીં. જલાવરણ ઉપર આપણે જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓના આધારે જલાવરણ ઉપર પણ અસર જોવા મળતી હોય છે. તો આપણે જોઈએ જલાવરણ ઉપર શું શું અસર થાય છે, કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા જલાવરણને કઈ રીતે નુકસાન પહોંચે છે. તો એમાં પહેલી એક સ્લાઇડ જોઈએ તો એમાં ફોટોગ્રાફ્સ આપેલો છે. તમે અહીંયા જોશો તો એક નદીનું ચિત્ર આપવામાં આવેલું છે. આ નદીના ચિત્રની અંદર આપણે નદીને પવિત્ર માનતા હોઈએ છીએ અને એના કારણે આપણે નદીની અંદર ગમે તે વસ્તુ, એટલે કે ઘન કચરો બધો હોય છે એ નદીઓમાં ઠાલવતા હોય છે અને આના કારણે નદીઓ બધી પ્રદૂષિત થતી હોય છે, જે જલાવરણનું નુકસાન પહોંચે છે. એ રીતે તમે એની અંદર જોશો તો ઉદ્યોગો જે ચાલતા હોય છે તો ઉદ્યોગોના રાસાયણિક પાણી, કેમિકલવાળા પાણી અને ગટરોના ગંદા પાણી પણ નદીઓમાં અને સરોવરની અંદર છોડવામાં આવતા હોય છે. એના કારણે એ પાણી હોય છે તે પ્રદૂષિત થતું હોય છે. આમ આવા બધા કારણોથી જલાવરણ દૂષિત થાય છે. એ સિવાય આપણે આગળ જોઈએ તો ખાસ કરીને વધારે ગરમી પડવાના કારણે બરફ સ્વરૂપે રહેલું જે પાણી છે તે બરફ પીગળવા લાગે છે અને ધીમે ધીમે એ બરફ પીગળીને એનું પાણીમાં રૂપાંતરણ થતું હોય છે. અને આ ઉપરાંત જે દરિયામાં જે સજીવ સૃષ્ટિ છે, તમે ચિત્રમાં જોશો કે ઘણી બધી માછલીઓ મૃત્યુ પામેલી છે, કે સમુદ્રની અંદર આવા કેમિકલવાળા પાણી, ગંદા પાણી, ગટરોના એ બધા છોડવામાં આવે તો દરિયાની અંદર પણ સજીવ સૃષ્ટિ વિકાસ પામેલી છે. જેવી રીતે જમીન ઉપર સજીવો વસવાટ કરે છે તેવી રીતે દરિયામાં પણ સજીવો છે, માછલીઓ છે, આમ આ બધાને પણ નુકસાન પહોંચતું હોય છે. કેટલીકવાર સમુદ્રની અંદર જહાજો ચલાવવામાં આવતા હોય છે અને આ જહાજોના કારણે કોઈ જગ્યાએ લીક થાય તો એ પેટ્રોલ કે ડીઝલ આ બધું જ્યારે સમુદ્ર સપાટી ઉપર ઢોળાતું હોય છે ત્યારે અંદરના જીવો જે હોય એ જીવોને નુકસાન પહોંચતું હોય છે. અને આમ આપણે જલાવરણ જે છે એ જલાવરણને આપણી પ્રવૃત્તિઓ દ્વારા આપણે નુકસાન પહોંચાડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયુંને કે જલાવરણ એ આપણી ખૂબ જ અગત્યનો ભાગ છે અને તેને સાચવવું એ આપણી જવાબદારી છે. અને જો જલાવરણને પ્રદૂષિત થશે તો આપણું જીવન અસ્તિત્વ પણ જોખમમાં રહેશે, એટલે આપણે પ્રદૂષણ જે પાણીનું છે તેને આપણે અટકાવવું જોઈએ. નમસ્કાર.